દેશના તબીબે ગુજરાતમાં સૌથી વધુ વાંકા ચૂકા પગવાળા તાજા જન્મેલા બાળકોના પગ વગર ઓપરેશને સીધા કર્યા છે. 6 વર્ષમાં 1000થી પણ વધુ આવા બાળકોના પગ સીધા કરીને સામાન્ય બાળકોની જેમ ચાલતા કર્યા છે. ડીસાના એક તબીબી ગુજરાતમાં સૌથી વધુ વાંકા ચૂકા પગવાળા તાજા જન્મેલા બાળકોના પગ વગર ઓપરેશને સીધા કર્યા છે. 6 વર્ષમાં 1000થી પણ વધુ આવા બાળકોના પગ સીધા કરી સામાન્ય બાળકોની જેમ ચાલતા કર્યા છે. આમ તો હાથ કે પગમાં કોઈપણ જાતની ખોળખા પણ હોય તો તેને ઓપરેશન વગર સીધું કરવું શક્ય નથી, પરંતુ ડીસાના ઓર્થોપેડિક ડૉક્ટર રમેશ ચૌધરી આ કામને વગર ઓપરેશને શક્ય કર્યું છે. તેમણે તાજા જન્મેલ બાળકોના વાંકા ચૂકા પગ પર ઓપરેશનને સીધા કર્યા છે અને એક બે નહીં પરંતુ 1000થી પણ વધુ સામાન્ય રીતે 1000 બાળકોમાંથી એકાદ બાળકને જન્મતાની સાથે જ આવા વાંકા ચૂકા પગની તકલીફ હોય છે. સાદી ભાષામાં તેને વાંકા ચૂકા પગ કહેવામાં આવે છે, ત્યારે સાયન્સની ભાષામાં તેને ક્લબ ફૂટ અથવા CTV કહેવાય છે. અત્યાર સુધી આવા વાંકા ચૂકા પગવાળા બાળકોનું ઓપરેશન કરીને પગ સીધા કરવામાં આવતા હતા, પરંતુ ઘણી વખત ઓપરેશન કર્યા બાદ પણ પગ જૈસે થે પરિસ્થિતિમાં થઈ જતા હતા, પરંતુ હવે નવી સાયન્સ અને નવી ટેકનોલોજીને કારણે વગર ઓપરેશને આવા બાળકોના પગ સીધા કરવાનું શક્ય બન્યું છે. ડૉક્ટર રમેશ પટેલે દિલ્હી સાયન્સ સ્ટીફન મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે, જ્યાં તેમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર મૈથ્યુ વર્ગીસ હતા. તેઓ ઓપરેશન વગર બાળકોના પગ સીધા કરતા હતા અને તેમની પાસેથી ડૉક્ટર રમેશ પટેલે પણ ઓપરેશન વગર માત્ર પ્લાસ્ટરથી જ પગ સીધા કરવાનું શીખ્યા. ત્યારબાદ તેમણે ડીસામાં તેમની પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ શરૂ કરી અને તેમનું પોતાનું સપનું હતું કે ગુજરાતમાં કોઈ પણ બાળક વાંકા ચૂકા હાથ પગવાળું ન રહી જવું જોઈએ, ચાહે તેની પાસે પૈસા હોય કે ન હોય. જેથી તેમણે તેમની હોસ્પિટલ શરૂ કરતા જ વાંકા ચૂકા પગવાળા બાળકોનો ઇલાજ વિનામૂલ્યે શરૂ કર્યો અને ત્યારબાદ તેમણે શરૂઆતમાં 400 થી 500 જેટલા બાળકોને વિનામૂલ્યે માત્ર પ્લાસ્ટરથી જ પગ સીધા કરી આપ્યા હતા, પરંતુ ઘણી વખત બાળકોને તેમના પરિવાર દ્વારા પ્લાસ્ટરની સાચવણી થતી ન હોવાથી તેમણે મામૂલી રકમ લેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ અત્યાર સુધી તેમણે 1000થી પણ વધુ બાળકોના વાંકા ચૂકા પગ માત્ર પ્લાસ્ટરથી સીધા કર્યા. ઓપરેશન વગર પગ સીધા કરવાની સારવારમાં બાળકના જન્મ પછી 7 દિવસ પછી વાંકા ચૂકા પગને સીધો રાખી કરી પ્લાસ્ટર કરવામાં આવે છે અને તે પ્લાસ્ટર દર અઠવાડિયે બદલવામાં આવે છે. ત્યારબાદ તેને સ્પેશિયલ શૂઝ આપવામાં આવે છે, જેથી તેનો પગ સંપૂર્ણ સીધો થઈ જાય છે. જો બાળક જમતાની સાથે તેનો ઇલાજ કરવાનું શરૂ કરે તો માત્ર 4 કે 5 પ્લાસ્ટરમાં તેનો પગ સીધો થઈ જાય છે, પરંતુ મોટી ઉંમરે તેની સારવાર શરૂ કરવામાં આવે તો તેને લાંબા સમય સુધી સારવાર લેવી પડે છે. નમસ્કાર, હું ડૉક્ટર રમેશ પટેલ, પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ, ડીસા. આજે આપણે વાત કરીએ વાંકા ચૂકા પગવાળા બાળકોને. વાંકા ચૂકા પગવાળા બાળકોનું એટલે આપણે આપણી ભાષામાં કહીએ છીએ, અમારી સાયન્સની ભાષામાં એને ક્લબ ફૂટ ક્યાં તો CTV કહેવામાં આવે છે. શું છે આ ક્લબ ફૂટ? અત્યાર સુધી સાયન્સમાં એવી કોઈ જાણકારી મળી નથી કે આવા બાળકો કેમ જન્મે છે, શું એનું કારણ છે. કોઈ જ કારણ હોતું નથી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે 1000 બાળકોનો જન્મ થાય તો 1 બાળક એ વાંકા ચૂકા પગ સાથે જન્મે છે, એ ચોક્કસપણે એનો રેશિયો છે, એના ડેટા છે. હવે અત્યાર સુધી આવા જે વાંકા ચૂકા પગવાળા બાળકો છે એમનો ઇલાજ એ ઓપરેશન દ્વારા કરવામાં આવતો હતો અને ઘણીવાર ઓપરેશન દ્વારા કર્યા છતાં પણ પાછા પગ વાંકા થઈ જતા હતા. તો હવે જેમ નવી સાયન્સ અને નવી ટેકનોલોજી એમ એનું ટ્રીટમેન્ટ પણ બદલાણી છે. મેં મારું ઓર્થોપેડિક્સ એ દિલ્હી સેન્ટ સ્ટીફન મેડિકલ કોલેજમાંથી કર્યું હતું. મારા બોસ મારા HOD હતા ડૉક્ટર મૈથ્યુ વર્ગીસ. હું જ્યારે દિલ્હી ગયો ત્યારે આવા ઘણા બધા બાળકો વાંકા ચૂકા પગ સાથે એ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં ઇલાજ કરાવતા હતા. ત્યાં ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કરવામાં આવતો હતો. ડૉક્ટર મૈથ્યુ દ્વારા એ બાળકોનો ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કરતા હતા, જે મને ત્યાંથી શીખવા મળ્યું કે આનો ઇલાજ પ્લાસ્ટરથી પણ શક્ય છે. પછી મેં જ્યારે મારી પ્રાઇવેટ હોસ્પિટલ અહીંયા ડીસા ખાતે પરિવાર ઓર્થોપેડિક ચાલુ કર્યું તો અમે પણ એનું માર્કેટિંગ કરી અને ચાલુ કર્યું. તો અમે અત્યાર સુધી છેલ્લા 6 વર્ષમાં લગભગ 1000 બાળકોનો ઇલાજ માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કર્યો છે. એમાં કોઈ પણ પ્રકારનું ઓપરેશન કર્યું નથી અને એ લગભગ એક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરનો આખા ગુજરાતમાં એ હાઈએસ્ટ આંકડો છે કે અત્યાર સુધી કોઈ 1 ડૉક્ટરે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં 1000 બાળકોનો ઇલાજ કર્યો નથી. હવે જોઈએ એનું ટ્રીટમેન્ટના ખર્ચાને. તો શરૂઆતમાં અમે લોકો એનું ફ્રી ઓફ કોસ્ટ કરતા હતા, 500 જેટલા બાળકોને બિલકુલ મફત ઇલાજ કર્યો. પરંતુ આનો ઇલાજ મેં કીધું એમ પ્લાસ્ટર છે,
એ પ્લાસ્ટર સાચવવામાં નહોતું આવતું. પછી અમે નક્કી કર્યું ચલો એનો એક રિઝનેબલ ચાર્જ રાખીએ, તો અમે અત્યારે 15,000 રૂપિયા એનો ચાર્જ છે. અને એ છતાં પણ જો કોઈ બાળક ગરીબ છે કે પછી એની પાસે પૈસા નથી, તો પૈસા એવો કોઈ પ્રાયોરિટી નથી. અમારું એક સપનું છે કે કોઈપણ બાળક એ વાંકાચૂકા પગ સાથે ગુજરાતમાં ના રહેવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલતી પાકડી જેટલું પણ થાય એટલું અમે લોકો કરીએ છીએ. પૈસા કોઈ પ્રાથમિકતા નથી. હવે એનું કરીએ વાત તો ટ્રીટમેન્ટની. તો ટ્રીટમેન્ટ એટલે કઈ રીતે પ્લાસ્ટર, કેટલા પ્લાસ્ટર? તો બાળક જન્મતાની સાથે જ આવે તો અમે લોકો 7 દિવસની રાહ જોઈએ છે. 7 દિવસ એટલા માટે રાહ જોવાની કે પ્લાસ્ટર લગાવવા માટે ચામડી બિલકુલ પતળી હોય છે અને એ પ્લાસ્ટર ટોલરેટ ના કરી શકે. તો 7 દિવસ પછી અમે પ્લાસ્ટર લગાવવાનું ચાલુ કરીએ. એ પ્લાસ્ટરને અમે દર વીકમાં ચેન્જ કરીએ છીએ. એટલે જો જન્મ સાથે બાળક આવી જાય તો લગભગ 5 થી 7 પ્લાસ્ટરમાં એ પગ સીધો થઈ જાય છે. અને પગ સીધો થયા પછી અમે લોકો શૂઝ આપીએ છીએ. એ શૂઝ પણ પ્રાઇવેટમાં તમે લેવા જાઓ તો 5 થી 7 હજાર રૂપિયા થાય છે. અને એ ડીસા સિવિલ હોસ્પિટલમાં અમારા દ્વારા જે ક્યોર ઇન્ટરનેશનલ છે એના દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એ શૂઝ હોય છે એ પછી મેન્ટેનન્સ માટે હોય છે. અત્યાર સુધી મેં તમને કીધું 1,000 બાળકો. જેમ બાળક નાનું હોય છે એમ ઓછા પ્લાસ્ટર લગાવવા પડે છે. જેમ જેમ એની ઉંમર વધારે અને તમે ઈલાજ ના કરાવો તો નંબર ઓફ પ્લાસ્ટર વધતા હોય છે. પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં અમે લોકોએ 7 દિવસથી માંડી અને 11 વર્ષના બાળક સુધી અમે લોકો માત્ર ને માત્ર પ્લાસ્ટરથી પગ સીધા કર્યા છે. અને એ બાળકો બિલકુલ હેલ્ધી છે, એમને કોઈ જ તકલીફ પડતી નથી. આપણને ખબર પણ ના પડે કે આને કોઈ તકલીફ હતી. તો જેને પણ એવું લાગે કે વાંકાચૂકા પગ છે તો પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવી અને ઈલાજ કરાવી શકે છે. પૈસા એ પ્રાથમિકતા નથી. વાંકાચૂકા પગ કોઈના ના રહેવા જોઈએ એ મારી અને પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલની પ્રાથમિકતા છે. થેન્ક યુ.